નમસ્તે બાળકો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? આપણે અગાઉના પીરિયડમાં એ અને એન આર્ટિકલ શીખ્યા. હવે આપણે લેસન નંબર 8 ભણીશું. બાળકો, અંગ્રેજી પ્રાઇમર, ફોર લાઇન બુક, પેન્સિલ, ઇરેઝર અને સ્કેલ કાઢો. બાળકો, હવે અંગ્રેજી પ્રાઇમર પેજ નંબર 32 પર જુઓ. તેમાં તમને એન્ડ લેસન નંબર 8 એન્ડ આપેલું છે, એ જોઈએ. પહેલાં સૂચના જોઈએ. શું કીધું છે? અંગ્રેજી ભાષામાં કોઈ પણ વસ્તુ કે પ્રાણી વગેરે જાતિવાચક નામો એક વચનમાં હોય ત્યારે તેની પહેલાં એ કે એન આર્ટિકલ આવે છે. એ તમે શીખી ગયા છો, જેમ કે અ કેટ, એન એપલ. બાળકો, શું કીધું છે? આમાં તમે એ અને એન આર્ટિકલ ભણી ગયા. આપણે લેસન નંબર 7માં એ અને એન આર્ટિકલ ભણી ગયા, શીખી ગયા છીએ ને બાળકો. તો સ્વર માટે કયા આર્ટિકલનો ઉપયોગ થાય? એનનો. અને વ્યંજન માટે એ આર્ટિકલનો ઉપયોગ થાય છે, યાદ છે ને બાળકો. ત્યાર પછી બીજી લીટીમાં સૂચના આપેલી છે, જોઈએ. ગુજરાતીમાં બે શબ્દોને જોડવા માટે તેમની વચ્ચે અને મૂકીએ છીએ, તેમ અંગ્રેજીમાં એન્ડ મુકાય છે. શું કીધું છે બાળકો? ગુજરાતીમાં બે શબ્દોને જોડવા માટે આપણે અને મૂકીએ છીએ અને અંગ્રેજીમાં આપણે એન્ડ મુકાય છે. તો અને બે શબ્દો જોડવા તો કઈ રીતે? દાખલા તરીકે રામ શ્યામ. તો રામ શ્યામ છે એ બે શબ્દો છે, નામ છે. તો આપણે રામ અને શ્યામ એમ બોલીશું. તો રામ અને શ્યામ એ બંને શબ્દોને જોડવા માટે આપણે અનેનો ઉપયોગ કર્યો, રામ અને શ્યામ. તો ત્યાં ગુજરાતી શબ્દોમાં અને મૂકીએ છીએ, તેમ આપણે અંગ્રેજીમાં બે શબ્દોને જોડવા માટે આપણે એન્ડનો ઉપયોગ થાય છે. સમજાઈ ગયું બાળકો? હવે આપણે પ્રાઇમરમાં આપેલા એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ જોઈએ. તેમાં પેલું છે કોક અને ડક, એ બે ચિત્રો આપેલા છે. તો એમાં પહેલાં આર્ટિકલનો ઉપયોગ કરેલું છે, અ કોક એન્ડ અ ડક. જુઓ બાળકો, કોકનો સ્પેલિંગ સી ઓ સી કે. ક્યાંથી શરૂ થયું? સીથી. તો સી એ વ્યંજન છે, છે ને બાળકો. તો વ્યંજન હોવાથી તેમની આગળ એ આર્ટિકલ મૂકવામાં આવેલો છે. અને ડક છે એ પણ ડી યુ સી કે, ડી એ પણ વ્યંજન છે. વ્યંજન હોવાથી તેમની આગળ એ આર્ટિકલ મૂકેલો છે. ત્યાર પછી અ કોક અને અ ડક છે એ બંનેને જોડ્યા છે એટલે એન્ડ મૂકેલો છે વચ્ચે. જુઓ બાળકો, અ કોક એન્ડ અ ડક. સમજાઈ ગયું? ત્યાર પછી બીજું જોઈએ, અ બોટ એન્ડ અ શિપ. તમને બોટ અને શિપનું ચિત્ર આપેલું છે, એમાં સ્પેલિંગમાં એ અને એન આર્ટિકલ મૂકેલો છે. ત્યાર પછી એમણે એન્ડ વડે એ શબ્દને જોડેલા છે, અ બોટ એન્ડ અ શિપ. ત્યાર પછી ત્રીજું, એપલ અને એક્સ. તેમાં એન એપલ એન્ડ એન એક્સ. જુઓ બાળકો, અહીં એપલ અને એક્સ એ બંને સ્પેલિંગ એથી શરૂ થાય છે. તો એથી શરૂ થયેલો સ્પેલિંગ છે એટલે એ શું છે બાળકો? સ્વર છે. તો સ્વરોથી એમને આગળ કયો આર્ટિકલ આવે? એન. તો એન એપલ અને એન એક્સ. ત્યાર પછી એને એન્ડ વડે જોડેલું છે, એન એપલ એન્ડ એન એક્સ. ત્યાર પછી ચોથું ઉદાહરણ, ગન અને એરો. તો ગન જી યુ એન, વ્યંજન છે ને જી એટલે એમને આગળ એ આર્ટિકલ. તો ત્યાં લખ એ ગન. ત્યાર પછી એન્ડ, એન્ડ વડે જોડવાનું છે એટલે એન્ડ મૂકેલો છે. અને ત્યાર પછી એરો, એન એરો. આખું વાક્ય અગન એન્ડ એન
એરો. સમજાઈ ગયું બાળકો? હવે પ્રાઇમર પેજ નંબર 33 પર જોઈએ. તેમાં શું કીધું છે? ચિત્રોના અંગ્રેજી નામો સાથે એકે એનનો ઉપયોગ કરી એન્ડ વડે જોડો. તમને અહીં એક એક્ઝામ્પલ આપેલું છે, બુક અને બેગનું ચિત્ર છે, તેમ નીચે એક લખેલું છે, સો અ બુક એન્ડ અ બેગ. એવી રીતે આપણે ચિત્ર જોઈ સ્પેલિંગ લખી એન્ડ વડે એ બંને શબ્દોને જોડવાના છે. તેમાં જોઈએ પહેલું કેટ અને ડોગ. તેમાં કેટ, કેટનો સ્પેલિંગ શું થાય બાળકો? સી એ ટી. તો સી એ વ્યંજન છે, તો એમને આગળ કયો આર્ટિકલ આવશે બાળકો? હં, એ. તો ત્યાં લખો અ કેટ. ત્યાર પછી આપણે એન્ડ વડે જોડવાના છે શબ્દને, એટલે ત્યાર પછી લખો એન્ડ. અને ડોગ, ડોગનો સ્પેલિંગ શું થાય? ડી ઓ જી. ત્યાં શું આવશે? એ આર્ટિકલ. ત્યાં લખો એ ડ અ ડોગ. આખું વાક્ય અ કેટ એન્ડ અ ડોગ. ત્યાર પછી નીચે ક્રો અને આઉલ. ત્યાં શું આવશે? એ આર્ટિકલ. અ ક્રો. ત્યાર પછી એન્ડ વડે જોડવાનું છે, એટલે એન્ડ લખો. ત્યાર પછી આઉલ. આઉલનો સ્પેલિંગ ઓથી શરૂ થાય છે. ઓ એ શું છે બાળકો? સ્વર છે. સ્વર હોવાથી એમની આગળ કયો આર્ટિકલ આવે? હં, એન. લખો એન આઉલ. પૂરું વાક્ય અ ક્રો એન્ડ એન આઉલ. ત્યાર પછી કાર અને બસનું ચિત્ર આપેલું છે. તેમાં અ કાર એન્ડ અ બસ. જુઓ બાળકો, આ બંને સ્પેલિંગમાં સ્પેલિંગ આગળ એ આર્ટિકલનો ઉપયોગ થયેલો છે. અ કાર એન્ડ અ બસ. ત્યાર પછી બેટ અને બોલ. ત્યાં શું આવશે બાળકો? અ બેટ. ત્યાર પછી એન્ડ અને અ બોલ. પૂરું વાક્ય અ બેટ એન્ડ અ બોલ. ત્યાર પછી એક્સ અને પેન. કુહાડી અને પેનનું ચિત્ર છે. તેમાં શું આવશે? એન એક્સ એન્ડ અ પેન. એક્સને આગળ કયો આર્ટિકલ આવેલો બાળકો? એન. શું કામ એન આવ્યો? એ સ્વર છે, એટલા માટે એમને આગળ એન આર્ટિકલ આવેલો છે. હવે પેજ નંબર 34 પર જુઓ. તેમાં રેટ અને એન્ટ. ત્યાં લખો અ રેટ એન્ડ એન એન્ટ. હવે બાળકો, તમને ખ્યાલ આવી ગયો હશે કે ક્યાં એ આર્ટિકલનો ઉપયોગ થાય અને ક્યાં એન આર્ટિકલનો ઉપયોગ થાય. ત્યાર પછીનું કાવ અને પીગ. તો ત્યાં અ કાવ એન્ડ અ પીગ. ત્યાર પછી એગ અને હેન. ત્યાં શું આવશે બાળકો? એન એગ એન્ડ અ હેન. ત્યાર પછી ટોપ અને પિન. ત્યાં અ ટોપ એન્ડ અ પિન. ત્યાર પછી નીચે હેટ અને ફેનનું ચિત્ર છે. ત્યાં અ હેટ એન્ડ અ
ફેન. ત્યાર પછી કપ અને જગ, તો અ કપ એન્ડ અ જગ. અને છેલ્લું ચિત્ર પોટ અને કોટ. કોટ એટલે શું બાળકો? ખાટલો. અને પોટ એટલે ઘડો. તો અ પોટ એન્ડ અ કોટ. સમજાઈ ગયું બાળકો? શું કરવાનું છે? પહેલાં સ્પેલિંગ આપેલો હોય, ચિત્ર જોઈ સ્પેલિંગ લખી, તેમની આગળ એક એન આર્ટિકલ મૂકવાનો છે. ત્યાર પછી એ બંને શબ્દોને એન્ડ વડે જોડવાના છે. સમજાઈ ગયું બાળકો? હવે આપણે આ પ્રવૃત્તિ ફોર લાઇન બુકમાં લખવાની છે. દરેક બાળક ફોર લાઇન બુક ખોલશે, તેમાં સૂચના લખો લેસન 8 એન્ડ. તેમાં લખો ગુજરાતીમાં બે શબ્દો જોડવા માટે તેમની વચ્ચે અને મૂકીએ છીએ, તેમ અંગ્રેજીમાં એન્ડ મૂકાય છે. ત્યાર પછી પ્રાઇમરમાં આપેલા છે એક્ઝામ્પલ ઉદાહરણ, એ અહીં આપણે ફોર લાઇન મુજબ બુકમાં લખવાના છે. પેલું અ કોક એન્ડ અ ડક. ત્યાર પછી બીજું વાક્ય અ બોટ એન્ડ અ શીપ. ત્રીજું વાક્ય એન એપલ એન્ડ એન એક્સ. અ ગન એન્ડ એન એરો. ત્યાર પછી નવા પેજ પર સૂચના લખો ચિત્રોના અંગ્રેજી નામો સાથે એકે એનનો ઉપયોગ કરી એન્ડ વડે જોડો. એમાં એક્ઝામ્પલ આપણે પહેલું લખવાનું છે અ બુક એન્ડ અ બેગ. ત્યાર પછી આપણે જે અંગ્રેજી પ્રાઇમરમાં વાક્યો બનાવીને લખ્યા એ લખવાના છે ફોર લાઇન મુજબ. ત્યાર પછી લખો અ કેટ એન્ડ અ ડોગ. અ ક્રો એન્ડ એન આઉલ. ત્યાર પછી ચોથું વાક્ય અ કાર એન્ડ અ બસ. અ બેટ એન્ડ અ બોલ. એન એક્સ એન્ડ અ પેન. અ રેટ એન્ડ એન એન્ટ. છેલ્લું વાક્ય અ કાવ એન્ડ અ પિગ. હવે નવા પેજ પર અધૂરા વાક્ય છે એ લખવાના છે. એમાં પહેલું વાક્ય એન એગ એન્ડ અ હેન. ત્યાર પછી અ ટોપ એન્ડ અ પિન. ત્યાર પછી અ હેટ એન્ડ અ ફેન. ત્યાર પછી અ કપ એન્ડ અ જગ. અને છેલ્લું વાક્ય છે અ પોટ એન્ડ અ કોટ. બાળકો
હવે તમને ખ્યાલ આવી ગયો હશે ક્યાં એ આર્ટિકલનો ઉપયોગ થાય અને ક્યાં એન આર્ટિકલનો ઉપયોગ થાય. ત્યાર પછી શું કરવાનું છે, એ બંને સ્પેલિંગને શબ્દોને એન્ડ વડે જોડવાના છે. સમજાઈ ગયું બાળકો? ફરી એકવાર, ગુજરાતીમાં આપણે બે શબ્દોને જોડવા માટે શેનો ઉપયોગ કરીએ અને તેવી જ રીતે અંગ્રેજીમાં આપણે બે શબ્દોને જોડવા માટે એન્ડનો ઉપયોગ કરવાનો છે. સમજાઈ ગયું બાળકો? હવે આપણે આગળના પીરિયડમાં મળીશું. આવજો બાળકો.